આજે આપણે બનાવશું ફરાળી સમોસા. શું વાત છે, સમોસા બનવાના છે? તો જે બહારનું પણ બનાવીશું એ કયા લોટનો ઉપયોગ કરીને બનાવીશું? એ ફરાળી લોટ લઈએ છે, જે પેલો મિક્સ લોટ આવે છે એ. ઓકે, અને પૂરણમાં? અત્યારે આપણે પૂરણમાં બટાકા અને સાબુદાણાનો ઉપયોગ કરીએ છીએ, અને એટલું એકદમ સુપર ટેસ્ટી એવું પૂરણ બનશે કે જેને નહીં ઉપવાસ કર્યો હોય ને એ બી કહેશે આવા જ દો. ચાલો પછી શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા સાબુદાણાને મેં પલાળી રાખ્યા છે, બે ત્રણ વખત પાણીથી ધોઈ અને સાબુદાણા ડૂબે એટલું પાણી લીધું છે, જેમ ખીચડી બનાવવા માટે કરીએ છીએ ને એ જ રીતે. હવે એને એક બાજુ થોડા ચડાવી લઈશું સાબુદાણાને. તેલ લઈએ છે લગભગ એક ચમચી જેટલું તેલ લઈશું. અચ્છા, તો બટાકા અને સાબુદાણા બંને આપણે અલગ અલગ કુક કરવાના છે? હા, જો સાબુદાણાને આ રીતે પેનમાં કુક ના કરવા હોય તો માઇક્રોવેવ પણ કરી શકો, અથવા થોડા વરાળે બાફી પણ શકો, એટલે ચડી જાય. જેમ આપણે ઢોકળા કરીએ ને એવી રીતે વરાળે થોડા બાફવા હોય તો બાફી શકાય, તો એ સરસ ચડી જશે. જેમ આપણે સાબુદાણાની ચકરી બનાવીએ એમાં કરીએ છીએ ને એવી રીતે. એક કપ જેટલા સાબુદાણા લીધા છે. આમાં આપણે કોઈ જ મસાલો નથી કરતા. ઓકે, અને આવી રીતે આપણે કરીએ ને તો બહુ સરસ એક ધારિયા ચડી પણ જશે. હવે થોડું પાણી છાંટીશું, બહુ વધારે પડતું નહીં. ઢાંકી દઈએ છે અને ધીમા તાપે થવા દઈશું. હવે એક બાજુ આપણે વઘાર કરી લઈએ. તેલ લઈએ છે એક ચમચી. વચ્ચે વચ્ચે સાબુદાણાને થોડા હલાવતા રહીશું. હા, તેલ ગરમ થાય એટલે જીરું લઈએ છે લગભગ એક ચમચી. ઝીણા સમારેલા લીલા મરચા લઈએ છે, જેટલી તીખાશ ભાવતી હોય એટલી. લગભગ અત્યારે મેં એક નંગ લીધું છે. થોડું આદું છે એને પણ છીણી લઈએ છે. આદું મરચા ક્રશ પણ કરી શકાય, પણ મને લીલા મરચા આવા સમારેલા ભાવતા હોય છે એટલે થોડા ખાવામાં આવે ને મરચા સરસ લાગે. લીમડાના પત્તા, લીમડાના પત્તા આપણે વઘારમાં ઉમેરીએ ને એનાથી પણ સ્વાદ બહુ જ સરસ આવે છે. એટલે આવી નાની નાની ટીપ્સ, પણ એનાથી વાનગીનો આખો સ્વાદ બદલાઈ જાય. એ પછી થોડી કિશમિશ લઈએ. આ જે પૂરણ છે એ સાધારણ ગળચટું બનશે, થોડું તીખું બનશે, થોડું ખાટું પણ બનશે. એક ચમચી કિશમિશ લઈએ છે અને એક ચમચી વરિયાળી લઈએ છે. વરિયાળી પણ ખાવામાં આવે ને તો સરસ લાગે છે. નોર્મલી ઉપવાસ કર્યો ને તો ફરસાણમાં પાતરા છે, પછી ઢોકળા છે, એવું અત્યાર સુધી આપણે ખાતા હતા, પણ હવે સમોસા પણ ખાઈશું. યસ, બાફેલા બટાકા છે, લગભગ બે નંગ બાફેલા બટાકા લીધા છે સમારીને. એક વખત સાબુદાણાને પણ હલાવી દઈશું. સેજ ટ્રાન્સપરન્ટ થઈ જવા, હા જો થોડા ચડવા આવ્યા છે. હવે મસાલા કરી લઈએ. સિંધવ લઈએ છે સ્વાદ પ્રમાણે. આમચૂર પાવડર લઈશું. મેં તને કહ્યું ને કે થોડી ખટાશ પણ આવશે એમાં, લીંબુની ખટાશ પણ લઈ શકાય અને આમચૂર પાવડર, બંને સરસ લાગે છે. પાંચ ચમચી જેટલો ફરાળી ગરમ મસાલો છે. આ હું મારા ઘરમાં રેડી કરીને જ રાખતી હોઉં છું. એમાં સરખા પ્રમાણમાં તજ, લવિંગ અને મરી લેવાના છે અને થોડાક શેકી અને મિક્સરમાં ક્રશ કરી લેવાના. એ આવી કોઈ વાનગી બનાવી હોય, પાતરા છે કે બફવડા, આ રીતે સમોસા, એમાં સરસ લાગે છે. પાંચ ચમચી જેટલો શિંગદાણાનો ભૂક્કો લઈએ છે, શેકેલા શિંગદાણા છે એનો ભૂક્કો લઈશું લગભગ બે ચમચી. અને લીલું કોપરું એ લઈએ છે એક ચમચી. બહુ જ સરસ ફ્લેવર અને બહુ જ સરસ આપણે બધી સામગ્રી અંદર ઉમેરી છે કે આમ સામગ્રી ઉમેરીએ ને એના પરથી જ અંદાજ આવી જશે કે આ કેટલા ટેસ્ટી બનવાના છે. સાબુદાણા પણ થઈ જ ગયા છે, ગેસ બંધ કરી દઈશું. જો ટ્રાન્સપરન્ટ થઈ જ ગયા છે, ચડી ગયા છે સરસ.
એ પણ ઉમેરી દઈશું. સમારેલી કોથમીર લઈશું, જો ખાતા હો તો લઈ શકો, નહીં તો અવોઈડ કરો. અને ફુદીનાના પત્તા એ પણ ઓપ્શનલ છે, ફરાળમાં ખાતા હો તો લેવાના. ફુદીનાથી એની ફ્લેવર બહુ સરસ આવે છે. 10-1 પત્તા ફુદીનાના લીધા છે, એક સરસ હલકી ફ્લેવર આપીએ છે. મિક્સ કરી લઈશું. પૂરણ રેડી છે, બાઉલમાં લઈ લઈશું. સાબુદાણા સરસ આવા છૂટા થવા જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો સમોસા ખાવામાં મજા નહીં આવે. હવે પૂરણને ઠંડુ પાડવા દઈએ અને એમાં થોડી ખાંડ ઉમેરી દઈશું. ઓકે, એટલે ગરમ ગરમમાં ખાંડ ઓગળી જશે. એકાદ ચમચી જેટલી ગળપણ તો જોઈએ જોઈએ. આમ સમોસામાં ન હોય ગળપણ, પણ આ ફરાળી છે એટલે થોડું ગળપણ સારું લાગશે. આજે ખટાશ, મીઠાશ અને તીખાશનું કોમ્બિનેશન હોય છે ને, એ જ આપણને બહુ પસંદ પડે. યસ યસ. કોઈ પણ વાનગી બનાવીએ ને તો ટેસ્ટને બેલેન્સ કેવી રીતે કરવું એ જ અગત્યનું છે. બસ એ શીખી જઈએ ને તો આપણે કોઈ પણ વાનગી સુપર ટેસ્ટી બનાવી શકીએ. તો અત્યારે આપણે અડધે રસ્તે પહોંચી ગયા અને પૂરણને ઠંડુ કરવા મૂકી દઈએ. તો ઉપવાસમાં આપણે નોર્મલી રાજગરાના લોટની ભાખરી ખાતા હોઈએ છે, જે મિક્સ ફરાળી લોટ આવે છે એનો ઉપયોગ કરીને ઘણી અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ. પણ હવે એ જ લોટનો ઉપયોગ કરીને આપણે સમોસા પણ બનાવી શકીએ છીએ અને ઉપવાસમાં ખાઈ શકીએ છીએ. તો સેજલબેન, હવે બહારનું પણ બનાવી દઈએ. યસ, ફરાળી લોટ લીધો છે. આ છે ને મલ્ટીપલ વાનગીઓ બનાવવા માટેનો શ્રેષ્ઠ ઓપ્શન છે. યસ, ફ્રેન્કી બની શકે, પરાઠા બની શકે, સમોસા બની શકે, બહુ બધું બને. યસ, જે વિચારો એ બની શકે છે ઉપવાસમાં. એક કપ લઈએ છે ફરાળી લોટ. સિંદો લગભગ 2 ચમચી જેટલું તેલનું મોણ. મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. આ લોટ આપણે બાંધીને પછી બહુ રહેવા નહીં દેવાનો. હા, એને તરત જ એમાંથી જે પણ આપણે બનાવવાનું હોય એ બનાવી દેવાનું. રોટલી બનાવો, પરાઠા બનાવો, જે પણ કરો એ. એટલું નવું શોધીએ એટલું ઓછું. યસ યસ. લોટ બંધાઈને રેડી છે. હવે સમોસા વાળી લઈશું. આમાં સાબુદાણાનો લોટ હોય ને, ચિંગોડાનો હોય, એનાથી બાઇન્ડિંગ આવશે, તૂટી નહીં જાય. એટલે મેઇન એ જ વસ્તુ છે કે ગ્લુટેન ઓછું હોય તો બાઇન્ડિંગ ક્યાંથી આવે એ પ્રશ્ન થાય. બહુ વધારે પાતળું આપણે નહીં વણી શકીએ. હા, બહુ પાતળું નહીં વણવાનું, નહીં તો આપણે હેન્ડલ નહીં કરી શકીએ અને તૂટી જશે. અને વણવામાં કંઈ ખાસ ધ્યાન રાખો ને કે હળવા હાથે કરવાનું કેવું. હા, થોડુંક હલકા હાથે કરવાનું અને જરૂર લાગે તો તમે સહેજ અટામણ પણ લઈ શકો. થોડું પ્રેસ કરીને ભરવાનું એટલે વધારેમાં વધારે સ્ટફિંગ આવે. ઘણી વખત એવું થતું હોય કે ઉપરનો જે ટોપ હોય ને એ ખાલી જ હોય, આપણે દબાઈને ના ભરીએ ને તો. હા હા, સહેજ પાણી વાળો હાથ કરી લઈશું અને સીલ કરી દઈએ. હા, સમોસા વાળી લીધા છે, હવે તળી લઈએ છે. મીડિયમ ફ્લેમ પર સરસ ક્રિસ્પી થાય એવા સમોસા આપણે તળીએ છે અને લગભગ તળાઈ ગયા છે. હા, એમ બહાર કાઢતા જઈશું. જો સરસ કલર આવી ગયો છે, થોડું ટેક્સચર બદલાય, લોટ અલગ હોય એટલે. અને ક્રિસ્પી પણ ઝડપથી થાય, રાજગરો છે, સાબુદાણા છે એટલે કડક તો થઈ જ જશે. પેલા સમોસા તળાતા જેટલી વાર લાગે એવી નથી લાગતી, એના કરતા જલ્દી થાય. આપણે જે બહાર સમોસા મળે જેને આપણે આમ સ્ટેન્ડિંગ ઊભા રાખી શકીએ છીએ એવું આમાં નહીં થાય, કેમ કે આ લોટમાં તમને એટલું બંધારણ નહીં મળે એટલે આપણે આવો શેપ આપીએ છીએ. ઓકે, ગરમા ગરમ ક્રિસ્પી એવા ફરાળી સમોસા સર્વ કરી લઈશું.
સુગંધ જ એટલી સરસ આવે છે ને કે ખાવાનું મન થઈ જાય. આ લોટનું જે પડ છે એ કેટલા કલાક સુધી આવું એકદમ કડક ક્રિસ્પી રહેશે? થોડો લાંબો ટાઈમ સુધી ક્રિસ્પી રહી શકશે. તો રેડી છે ફરાળી સમોસા એકદમ ચકાચક.